ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ભાજપે કુલ 182 બેઠક પૈકી 160 બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં જામનગર જિલ્લાની તમામ 5 બેઠક અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 2 પૈકીની 1 બેઠકના ઉમેદવારો જાહેર થઈ ગયા છે। સૌથી વધુ ચર્ચા જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકની થઈ છે। આ બેઠક પર છેલ્લા 2 વખતથી વિજેતા થતા ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાની ટિકિટ કપાઈ ગઈ છે। તેમના સ્થાને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસમાંથી આ બેઠક પર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રહેલા બિપેન્દ્રસિંહ જાડેજા ઉમેદવાર છે। जी बहुत ही आज खुशी का अवसर है, मेरे साथ साथ जितने भी कार्यकर्ता भाइयों बहनों का चुनाव का चुनाव हुआ है उम्मीदवार के तौर पे, तो उनके लिए भी मैं बहुत हार्दिक शुभकामना उनको दे रही हूँ। साथ ही साथ मैं केंद्र का हमारा जो नेतृत्व संभाल रहे हैं हमारे माननीय प्रधानमंत्री मोदी जी, अमित शाह साहब, जेपी नड्डा साहब, साथ ही साथ गुजरात का जो नेतृत्व, गुजरात की जो कमान संभाल रहे हैं भूपेंद्र पटेल साहब, सीआर पाटिल साहब, इवन जामनगर का जो हमारा संगठन का नेतृत्व है उनका मैं तहे दिल से आभार व्यक्त करती हूँ कि पार्टी ने जिस प्रकार मेरे ऊपर भरोसा दिखा कर जता के मुझे ये जो अवसर मिला है उनके लिए मैं तहे दिल से धन्यवाद। किस प्रकार से लोगों के बीच जाएगी, कौन कौन से मुद्दे को लेकर आप चुनाव लड़ेंगे? डेफिनेटली विकास का मुद्दा भारतीय जनता पार्टी का अहम मुद्दा रहा है। आगे चल के सिटी में मुझे जो टिकट मिला है उसमें मैं बेहतर से ज्यादा हम क्या कर सकते हैं, विकास को और आगे कैसे बढ़ा सकते हैं, वही एक मुद्दा है, वो बहुत ही आवश्यक है। जी डेफिनेटली इनडायरेक्ट तौर पे वो भारतीय जनता पार्टी के अभी से ही मेंबर हो चुके हैं, तो डेफिनेटली स्टार प्रचारक के रूप में डेफिनेटली डेफिनेटली। બીજી તરફ જામનગર દક્ષિણ 79 વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે દિવ્યેશભાઈ અકબરીની ઘોષણા થતાં થોડુંક આશ્ચર્ય આ બેઠકને લઈને પણ ફેલાયું છે। અહીં ગત વખતે પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, તેમણે આ વખતે ચૂંટણી ન લડવાની ઘોષણા કર્યા પછી આ બેઠક પર જીતુભાઈ લાલ, શેતળબેન શેઠ સહિતના દાવેદારોના નામ ચર્ચિત બન્યા હતા, પરંતુ આખરે જામીકોની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દિવેશભાઈ અકબરીનું નામ સામે આવતા અટકળોનો અંત આવ્યો હતો। પાર્ટીએ ટિકિટ આપી તે બદલ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને વિશ્વાસ દેવરાવું છું કે પાર્ટીએ જે મારા પર ભરોસો મૂકી મને જે ટિકિટ આપી છે તો હું એને નહીં ઉતરવા દઉં અને બંને સીટો 78 અને 79 બંને સીટો સારામાં સારી લીધેલી જીતતી એવી ખાતરી આપું છું। જામનગર ગ્રામ્ય બેઠક પર કૃષિમંત્રી રાઘવજી પટેલને રિપીટ કરવામાં આવ્યા છે। જામજોધપુર બેઠક પર ચિમનભાઈ શાપરિયાને ટિકિટ ફાળવાઈ છે, જ્યારે કાલાવડની અનામત બેઠક માટે પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા બેઠક પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને ભાજપે ટિકિટ ફાળવી છે, જ્યારે ખંભાળિયા બેઠક પર હજુ સુધી ઉમેદવારની ઘોષણા થઈ નથી। ખંભાળિયા બેઠકનું ગણિત આ વખતે રસપ્રદ બની ગયું છે। ભાજપ આ બેઠક પરથી કોઈ લોકસભાના પ્રતિનિધિને ઉતારે એવી ચારે તરફ ચર્ચા છે, તો હરિભાઈ નકુમનું નામ પણ વહેતું થયું છે। કોંગ્રેસે પણ હજુ અહીં પોતાના દાવેદાર જાહેર કર્યા નથી। આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ઈશુદાન ગઢવીનું વતન આ જ પંથકમાં હોવાથી તેઓ અહીંથી ચૂંટણી લડે તેવી સંભાવનાને પગલે ભાજપ કોંગ્રેસ બંને વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। કદાચ આપના ઉમેદવારની ઘોષણા થયા પછી ભાજપ કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે। ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ મુખ્ય નેતૃત્વના સીધા માર્ગદર્શન હેઠળ પાર્લામેન્ટરી કમિટી દ્વારા જામનગર સંસદીય વિસ્તાર 6 ઉમેદવારોની જે ઘોષણા થઈ છે એ તમામ 6 જે ઉમેદવારો છે એ સતત લોકો વચ્ચે રહેતા કાર્યકર્તાઓ છે, કોઈને કોઈ કાર્યમાં હંમેશાથી લોકો વચ્ચે રહી અને એ સમાજસેવા હોય, અન્ય કામ હોય અથવા પાર્ટી દ્વારા જે પ્રતિનિધિત્વ હોય એમાં સતત તેઓ કાર્યશીલ છે। પાર્ટીમાં અનેક કાર્યકર્તાઓ એવા છે જે ચૂંટણી લડી શકે અને જીતી શકે સ્વાભાવિક રીતે, પણ કોઈ પણ એક કાર્યકર્તાને જ પાર્ટી ટિકિટ આપી શકે, એટલે બધી જ બાજુથી એક સેન્સ લઈ લોકો, ખાસ કરીને લોકો વચ્ચેથી પણ એક ઇનપુટ લઈ અને જે જામનગર સંસદીય લોકસભામાં 6 ઉમેદવારોની જે ઘોષણા થઈ છે એ 6 ખૂબ નિષ્ઠાવાન પાર્ટીના કેન્ડિડેટ છે અને પાર્ટીની જે વિચારધારા છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે અંત્યોદય સુધી પહોંચવાનો, છેવાડાના માનવી સુધી દરેક સુવિધાઓ પહોંચવી જોઈએ, એ પ્રકારની આખી વ્યવસ્થા
કેન્દ્ર હોય રાજ્ય હોય એના માધ્યમથી છેવાડાના વિસ્તાર આપણા સમગ્ર વિસ્તારમાં પહોંચાડવાનું કાર્ય ચોક્કસ કરશે એ વાતની મને ખાતરી છે. અને હું અચ્છા છ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી સાથે સાથે મને ખાતરી છે કે પાર્ટીની આખી જે વિચાર છે પાર્ટીનું જે રીતે વિકાસ કાર્ય અવિરત આગળ વધતું એક આખી અત્યાર સુધીની કાર્યશૈલી છે એને વધુ મજબૂતીથી મેં અહીંથી આગળ વધારવાનું કામ અચ્છા છ આજે ઉમેદવાર અને લોકોના આશીર્વાદ અને કાર્યકર્તાઓની મહેનતથી ભવિષ્યના ધારાસભ્યો આ વિસ્તારને કરશે. આ વખતે આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કીધું હતું એમ કે બહેનો અને યુવાનોને વધારેમાં વધારે તક આપવાની કોશિશ પાર્ટી કરશે અને એ પ્રકારે આપણે જામનગરના 78 અને 79 વિધાનસભામાં એ પ્રકારે બહેન અને યુવા ચહેરાઓ બંને આપણે જોવા મળે છે. એટલે અને આમ પણ મને એવું લાગે છે કે ક્યાંક નાગરિકોની પણ લાગણી હતી કે બહેનો આ બધાને એટલે તક આપવી જોઈએ કે યુવાનોના બહેનોના પ્રશ્નોથી આ લોકો વધુ પરિચય છે. અને હું તો આભારી છું આ બધા વડીલોની જેમને સામેથી પોતે કીધું કે અમારે ચૂંટણી નથી લડવાની, અમે ઈચ્છીએ છીએ કે કોઈ યુવા ચહેરાને યુવા નેતૃત્વને પાર્ટીના યુવા કાર્યકર્તાને તક મળે એ પ્રકારની વ્યવસ્થા અહીં વિશેષ નોંધ આપ સૌએ લેવી જોઈએ. એ પ્રકારની વિશેષતા માત્ર ભારતીય જનતા પાર્ટીમાં છે કે જ્યાં મુખ્ય લોકો સિનિયર જે કાર્યકર્તાઓ છે આગેવાનો છે પાર્ટીના એ સામેથી એમ કે અમારે ઇલેક્શન નથી લડવું અને કોઈ નવા કાર્યકર્તાને તક મળે. અને હું માનું છું કે જે નવા કાર્યકર્તાઓ છે જે યુવા કાર્યકર્તાઓ છે એ લોકો વચ્ચેથી વધુ લોકોના પ્રશ્નોથી પરિચિત આજના યુવાનોના પ્રશ્નોથી એની આશા અપેક્ષાઓથી વધુ પરિચિત હોય છે અને એ પ્રકારે કામ પણ કરી શકે છે.